નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો આપણે જોઈશું પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2023 માટે ધોરણ 11 ના ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમને પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહેશે. માટે વિડીયો ગમે તો લાઈક અચૂકથી કરજો, ચેનલ પર આવેલા હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો, જેથી કરીને તમે આમાં એક પણ વિડીયો મિસ ના કરો. આપણી ચેનલ પર ધોરણ 11 ના દરેક વિષયના આઈએમપી મૂકવામાં આવે છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આપણી ચેનલ પર ધોરણ 11ની દરેક વિષયની બ્લુ પ્રિન્ટના વિડીયો પણ અવશ્ય ઉપલબ્ધ છે, તેની લિંક પણ તમને નીચે આપેલી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું વિભાગ એ પદ્ય આધારિત પ્રશ્નો આવેલા છે, 4 ગુણના પ્રશ્ન, તેના આઈએમપી. અહીં તમારે એક પ્રશ્ન પૂછવામાં આવશે, તેના અથવામાં એક વિકલ્પ તમને આપેલો હશે. અહીં આપણે કાવ્યના સૌથી પહેલાં પ્રશ્ન જોઈ છે, ચાર માર્ક્સના પ્રશ્નો અહીં તમને આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે, નાવિકના ભક્ત હૃદય વિશે ટૂંક નોંધ લખો. ત્યારબાદ છે, ચંદ્રહાસનું પાત્રા લેખન કરો. આ મોસ્ટ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ છે, આવી નગરમાં લાગી લાઈ છપ્પા દ્વારા રજૂ થયેલ જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. વેલા ઓખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે, આ પણ એક મોસ્ટ અગત્યનો પ્રશ્ન છે. ભાષા વિશેના અખાના વિચારો જણાવો. ત્યારબાદ છે, ચક્રવાક મિથુન ખંડકાવ્યનો અંત સમજાવો, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ છે, સીમ અને ઘર એ આપણે જીવન ચરિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે, વિધાનની ચર્ચા કરો. નાયિકાએ નાયક પોતે દર્શાવેલા ભાવોને તમારા શબ્દોમાં વર્ણવો. પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા રજૂ થયેલ માનવ સંદેશ તમારા શબ્દોમાં વર્ણવો. ને છેલ્લે છે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અશોકનું પાત્ર લેખન કરો. તો ત્યારબાદ જોઈએ વિભાગ બીના આઈએમપી પ્રશ્નો. ગદ્ય વિભાગ આધારિત છે આ પ્રશ્નો, 4 ગુણમાં છે. આના જ એક પ્રશ્ન પૂછવામાં આવશે, તેના અર્થમાં તમને એક વિકલ્પ આપેલો હશે. સૌથી પહેલો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અલી ડોસાનું પાત્ર લેખન કરો. પોસ્ટ ઓફિસ પાસ્ટમાંથી ચેપ્ટર 2 આવેલો છે આ પ્રશ્ન અને ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દમાં લખો. અમૃતાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો. લેખકનો ભગીની પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે તે સમજાવો. જયશંકર સુધરીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ છે, જમન અને જમકુનું દાંપત્ય જીવન આલેખો, તમારા શબ્દોમાં આલેખો એવી રીતે છે. ત્યારબાદ છે, બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા ચર્ચો, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. ત્યારબાદ, કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાન એક વાત એક શાપની કૃતિના આધારે સમજાવો, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ છે વિભાગ ઈ લેખન આધારિત, 4 ગુણનો પ્રશ્ન, એક વિચાર વિસ્તાર તમારે પૂછાય છે સૌથી પહેલાં, અને અથવામાં તમને અહેવાલ આપેલો હોય છે. તો અહીં આપણે વિચાર વિસ્તારના આઈએમપી જોઈએ છીએ. તો પહેલો વિચાર વિસ્તાર છે, કે હિન જન્મે નવીન માનવ, કે હિન કર્મે હિન માનવ. ત્યારબાદ છે, હણોના પાપીને દ્વિગુણ બને છે પાપ જગના, લડો પાપ સામે અડગ દિલના ગુપ્ત બળથી. ત્યારબાદ છે, કોઈ મારા માર્ગમાં કંટક બન ભલેને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશું વેરીશું. ત્યારબાદ છે, જગની સૌ કળીઓમાં સ્નેહની સર્વથી વળી, નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. કર જે કર જુલાવે પારણું, તે જગ પર જગત પર કરે શાસન. ત્યાં આપેલા છે અહેવાલ, આજથી 6 સુધીમાં તમારે અહેવાલ લેખન કરવાનું રહેશે. તેથી આપણે જોઈએ તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. શાળામાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવ, અહીં તમે ટોપિક આપેલા છે, તેના માટે તમારે અહેવાલ પૂછાશે. શાળાનો શિયાળો રમોત્સવ, શહેર કે ગામમાં યોજાયેલ પુસ્તક મેળો, અતિવૃષ્ટિ અથવા તો પૂર, તમારી શાળામાં HSC વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો આંખ દેખો અહેવાલ લખો, તેવી રીતે તમારે પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ નિબંધ. આશરે 200 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો રહેશે, 3 પૈકી કોઈ એક નિબંધ તમારે લખવાનો રહેશે. તમને અથવામાં 3 વિકલ્પ આપેલા હશે, તે પૈકી તમારે કોઈ એક લખવાનો રહેશે, તેના તમારે 8 ગુણ રહેશે. તો સૌથી પહેલાં છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ મોસ્ટ અગત્યનો નિબંધ છે. મારો યાદગાર પ્રવાસ, શહેરી જીવનની સમસ્યાઓ, આ પણ એક અગત્યનો નિબંધ છે. પુસ્તકો આપણા મિત્રો,
તહેવારોનું મહત્વ. ત્યારબાદ છે શિયાળાની સવાર, ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવ્યાપી કેન્સર, વિજ્ઞાન વરદાન કે શાપ, અને સૌથી છેલ્લે છે માતૃપ્રેમ. આ પણ એક અગત્યનો નિબંધ છે. તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો ગમે એટલા કચોટી કરજો, ચેનલ પર નવાવેલા હો તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા વિશેના આઈએમપીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી જોઈ લેજો. ફરી મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.